राष्ट्ર કિશોરી દિન નિમિત્તે કલેક્ટર કચેરીએ ભરૂચ જિલ્લાના કલેક્ટર તુષાર સુમેરાના સ્વપ્ન સમાન મહત્વાકાંક્ષી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ઝઘડિયાથી પ્રારંભ થયેલ કિશોરી ઉત્કર્ષ પહેલમાં 123 ગામમાંથી ફેઝ 1માં 58 ગામડાઓનો સમાવેશ કરાયો હતો. આ ઉત્કર્ષ પહેલ અંતર્ગત કિશોરીઓ પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા, ઉત્તમ પોષણ, કૌશલ્ય વિકાસ, ચોક્કસ અધિકારોને વિવિધ સરકારી યોજનાઓ અંગે તાલીમ મેળવી સ્વજાગૃતતા મેળવે અને મહત્તમ કિશોરીઓ આદર્શ કિશોરીનું બિરુદ મેળવે તેવા હેતુસર જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા નવતર પ્રયાસ સ્વરૂપે કિશોરી ઉત્સવ પહેલની અમલીકરણની પ્રક્રિયા સુચારુ આયોજન કરી રાષ્ટ્ર કિશોરી દિન નિમિત્તે નવતર પહેલનો પ્રારંભ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીઓના હસ્તે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોને છોડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ કિશોરી ઉત્સવ પહેલ વર્ષ 2022-25ના પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાએ વિડીયો મેસેજ આપી ઉત્કર્ષ પહેલની ટીમને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે આપણા સમાજની કિશોરીઓમાં દેશના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં યોગદાન આપવાની અપાર ક્ષમતા હોય છે, પરંતુ તેઓના જીવનને અસર કરતા વિવિધ મુદ્દાઓ પર માહિતીના અભાવ અને મર્યાદિત અવકાશના કારણે ગ્રામીણ વિસ્તારોમાં કિશોરીઓ અનેક સામાજિક અને આરોગ્યલક્ષી પડકારોનો સામનો કરે છે. ત્યારે કિશોરીઓને ગુણાત્મક તાલીમ થકી તેઓની ક્ષમતા નિર્માણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાવીને વિવિધ વિષયો પર સ્વજાગૃતતા મેળવે તથા રોજિંદા જીવનમાં થતી કોઈપણ અનૈચ્છિક સમસ્યાઓનો સ્વયંભૂ સામનો કરવા માટે તૈયાર થાય તે અત્યંત જરૂરી છે. આ તાલીમ બાદ ગ્રામ પંચાયત તાલુકા દીઠ ક્લસ્ટર અનુસાર જે કિશોરીઓ આદર્શ કિશોરીનું બિરુદ મેળવે તેમને સરકારી તમામ પ્રોગ્રામમાં સ્ટેટ ઉપર અગ્ર હરોળમાં સ્થળ આપી તેમનું સન્માન કરવામાં આવશે. આજ આદર્શ કિશોરીઓ સમય જતાં સ્ત્રી સશક્તિકરણમાં અભિન્ન ફાળો આપશે અને પોતાના ગામમાં, સમાજમાં પોતાના જેવી અન્ય આદર્શ કિશોરી સ્થાન મેળવશે. દરેક ગામમાં આદર્શ કિશોરીઓને શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા, ઉત્તમ પોષણ, જીવન કૌશલ્ય વિકાસ, ચોક્કસ અધિકારો અને વિવિધ સરકારી યોજનાઓ જેવા વિષયો તમામ માહિતી હશે. ભવિષ્યમાં તાલીમ થકી તંદુરસ્ત કિશોરી તંદુરસ્ત માતા તંદુરસ્ત બાળકની માતા બનશે, જે થકી સ્વસ્થ સમાજનું નિર્માણ થશે. આજ આદર્શ કિશોરીઓ સત્તામાં આવે તો સ્ત્રી સશક્તિકરણનો હેતુ સિદ્ધ થશે. આ અભિયાનમાં જિલ્લા વહીવટીતંત્રના સહભાગી વિભાગો જેવા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, જિલ્લા પંચાયત, આરોગ્ય શાખા, પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી, ICDS તેમજ DCM શ્રીરામ ફાઉન્ડેશન, CSR બોક્સ, યુનિસેફ પરસ્પર સુસંકલિત થઈને સહિયારા પ્રયાસથી કામગીરી કરશે. ઝઘડા તાલુકાથી પ્રારંભ થયેલા કિશોરી ઉત્કર્ષ પહેલ અંતર્ગત ઝઘડા તાલુકાના 123 ગામમાંથી ફેઝ 1માં 58 ગામડાઓમાં શાળાએ જતી તેમજ શાળાએ ન જતી 10-19 વર્ષની તમામ કિશોરીઓને અમલીકરણ સંસ્થાના કાર્યકરો દ્વારા પ્રત્યક્ષ મુલાકાત થકી જરૂરી માહિતી મેળવવાની કામગીરી ગામ દીઠ શરૂ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં તાલીમ પામેલા શિક્ષકો, અમલીકરણ સંસ્થાના કાર્યકરો અને અન્ય સહભાગીઓ સુસંકલિત થઈને સ્વૈચ્છિક રીતે કિશોરીઓને આવનારા સમયે જુદા જુદા વિષયો પર તાલીમ પૂરી પાડશે. કિશોરી ઉત્કર્ષ પહેલના પ્રયોગ થકી જોડનારા તમામ કિશોરીઓ પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા, ઉત્તમ પોષણ, જીવન કૌશલ્ય વિકાસ, ચોક્કસ અધિકારો અને વિવિધ સરકારી યોજનાઓ જેવા વિષયો અંગેની ગુણાત્મક તાલીમ થકી સ્વજાગૃતતા મેળવી સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રમાં સક્રિયપણે વિવિધ ભૂમિકા અદા કરવા સક્ષમ અને ગતિશીલ બને તથા વિવિધ સંગઠનો રચી ભાવ પેઢી માટે એક અનોખું દ્રષ્ટાંત બની રહે તે માટે આ પહેલનો પાયો નાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી PR જોશી, અસિસ્ટન્ટ કલેક્ટર, DCM શ્રીરામ ફાઉન્ડેશન, CSR બોક્સ, યુનિસેફ, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તથા જિલ્લા પંચાયત પ્રમુખની આરોગ્ય શાખા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી, ICDS શાખાના અધિકારીઓ, કિશોરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તંદુરસ્ત દીકરી હશે, તંદુરસ્ત માતા બનશે, તંદુરસ્ત માતા હશે, તંદુરસ્ત સંતાનને જન્મ આપશે, અને તંદુરસ્ત સંતાન હશે, તંદુરસ્ત દેશને જન્મ આપશે. અને આ પ્રકારની વ્યવસ્થા આપણે આના થકી આપણી બહેનોને સરકારી વ્યવસ્થા સમજાવીએ. એક મોડ્યુલ એવું પણ હોય કે સરકારી વ્યવસ્થા કઈ રીતે ચાલે. આપણે જણાવીએ કે આપણામાંથી 50% લોકો ને છે ખરેખર સરકારી વ્યવસ્થા કેમ ચાલે એ નથી ખબર. આપણે આ દીકરીઓને સમજાવ્યું છે કે સરકારી વ્યવસ્થા કઈ રીતે હોય છે, કાયદાઓ શું છે, સ્ત્રી પ્રોટેક્શનના કાયદાઓ શું છે. ઘણા કાયદાઓ છે, ડોમેસ્ટિક વાયોલન્સ થી લઈને નાના મોટા જેટલા એ કાયદાઓ બહેનોને સમજાવીએ, છોકરીઓને સમજાવીએ કે ભાઈ બેન તારી છેડતી થાય તો આટલા કાયદા છે, આ વ્યક્તિને તમારે મળવાનું હોય આ રીતે ની FIR લખાય છે અને આવું થાય છે. આપણી બેન હકથી કોઈ પોતાના જ્ઞાનને જાણે અને કોઈ કોઈ
વિકૃત વ્યક્તિ એની ખેતી કરવાનો પ્રયત્ન કરે તો આપણે જઈને ઉભા રાખીને કહી દે કે ભૈયા જો મારો કાયદો મને આટલું પ્રોટેક્શન આપે છે ભાઈ તું સુધરી જા, નહીં તો આ કાયદા હેઠળ તને આટલી સજા થશે.